ગુજરાતી ટોક ચેનલમાં તમારું સ્વાગત છે. સ્ટાર પલ્સ ચેનલ એટલે હિન્દી સિરિયલ અનુસાર મને. આજે આપણે વાત કરીશું અનુપમા સિરિયલમાં બાનુ કિરદાર નિભાવતી અભિનેત્રી અલ્પના ભુજના જીવન વિશે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે અલ્પના ભુજ ત્રણ મૂળ ગુજરાતી છે, જે અને તેમનો જન્મ 27 સપ્ટેમ્બર 1972 રોજ દ્વારકામાં થયેલ. તેઓ પહેલી જ થી જ ગુજરાતી રંગભૂમિ ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલ છે. આમ પણ ટોલિવૂડથી લઈને બોલિવૂડ ગુજરાતીઓનું પ્રભુત્વ ખૂબ જ રહેલું છે. હાલમાં ત્યાં જુઓ ત્યાં સ્ટાર પ્લસ સિરિયલ અનુપમાની ચર્ચા થઈ રહી છે. જ્યાં જુઓ ત્યાં આ સિરિયલના પાત્રો પણ લોકોના દિલમાં એક અનોખી જગ્યા બનાવેલ છે. આ સિરિયલમાં અલ્પના ભુજ એ લીલા બાનું પાત્ર ભજવ્યું. તેમને જાણીને નવાઈ લાગશે કે અલ્પના ભુજ નો જેવો સ્વભાવ ઓન સ્ક્રીન છે તેના કરતાં રિયલ લાઈફમાં કેવો છે તે જાણીને તમને આશ્ચર્ય થશે. લીલા એટલે ગુજરાતી રંગભૂમિના કલાકાર. અલ્પના ભુજના લગ્ન ગુજરાતી કલાકાર મેહુલ ભુજ સાથે થયેલ છે. તેઓ બંને પોતાનું જીવન ખૂબ જ ખુશી સાથે પસાર કરી રહ્યા છે અને તેમને દીકરી પણ છે. હાલમાં તેઓ અનુપમા સિરિયલમાં જોવા મળે છે, પરંતુ આ સિવાયના અનેક ધારાવાહિક અને ગુજરાતી ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. તેમની સિરિયલો વિશે વાત કરીએ તો તેઓ સરસ્વતી ચંદ્ર, ઉડાન, બાલવીર અને પાપડપોલ જેવી અનેક સિરિયલોમાં કામ કરી ચૂક્યા છે. રિયલ લાઈફમાં તેઓ એકદમ મોડર્ન જ લાગે છે. હાલમાં તેમની ઉંમર 50 વર્ષ હોવા છતાં પણ તેઓ આજે પણ એટલા જ ફિટ એન્ડ ફાઇન દેખાય છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહેલ કે મને હજી સુધી ભાખરી બનાવતા નથી આવડતી. અલ્પના ભુજ અને મેહુલ ભુજની જોડી લાખો લોકોના દિલમાં જીતી લઈ છે. રિયલ લાઈફમાં તેઓ ખૂબ જ સરળ અને નિર્મળ સ્વભાવના છે, જે દરેકનું દિલ જીતી લે છે અને એક હાઈ પ્રોફાઇલ જનરલ પર્સનની જેમ લાઈફ જીવી રહ્યા છે. અલ્પના ભુજ ગુજરાતી નાટકોમાં પણ અભિનયતા ઓજસ પાથર્યા છે. ટૂંકમાં કહીએ તો તેમના કારકિર્દીની શરૂઆત રંગમંચ દ્વારા થઈ હશે. રંગમંચના કિરદારો ભજવીને તેમણે હિન્દી સિરિયલોમાં કામ કરવાનું શરૂ કર્યું. મોટાભાગના કલાકારો મુંબઈમાં રહે છે, જેથી ગુજરાતી કલાકારો ગુજરાતી ફિલ્મો અને ધારાવાહિકમાં કામ કરવાને બદલે ટોલિવૂડમાં જ આગળ વધે છે. હાલમાં જ તેઓ ગુજરાતી ફિલ્મ લવની લવ સ્ટોરીમાં જોવા મળ્યા હતા. તો આ હતો વિડીયો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ ગુજરાતી ટોકને. મળીશું આવા જ બીજા વિડીયો સાથે.